અમી વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે રૂપિયા પૈસા વાળી ગણતરીમાં જ આગળ જોઈએ. હવે નવો પ્રશ્ન છે, 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો આવું થાય, 10 રૂપિયા છે, તેમાંથી આપણે 2 રૂપિયા લીધા. કેટલા રૂપિયા લીધા? 2 રૂપિયા લીધા. તો 10 રૂપિયામાંથી 2 રૂપિયા લીધા, તો આવી પોઝિશન થાય કે 10 રૂપિયા ઉપર 2, એટલે 2 દશાંશ આવું બોલાય. હા, પછી જુઓ તો પછી આમાં ઉલટું હોય એટલું ઉદાહરણ, નાનામાં નાનું સ્વરૂપ મુકાય ને, અટીશિયન શિફ્ટ સ્વરૂપ મુકાય. તો જો અહીં અહીંયા 2 એકુ 2 અને 2 5 10, આ શું કર્યું મેં? એના અવયવ પાડ્યા કે 2ના ઘડિયામાં 10 આવે છે, 2 5 10 અને 2 એકુ 2. ચાલો, આ 2ના ઘડિયામાં તો બીજું કંઈ નહીં, એટલે મેં 2 એકુ 2 લખ્યા. ચાલો, અહીંયા 2 2 ગયા એટલે શું રહ્યું? 1/5, બરાબર. એટલે કે 2 રૂપિયાએ 10 રૂપિયાનો 1/5 ભાગ દર્શાવે છે. અને બીજી રીતે પણ આપણે શીખી શકીએ કે 2 રૂપિયાના આપણે કેટલા સિક્કા લીધેલા, 5. કેવી રીતના? તો જો સમજો, 2 એકુ 2 2 2 4 2 4 6 2 6 2 5 10, 5 સિક્કા લઈએ તો આપણા 10 રૂપિયા બનતા હતા. હવે જો કુલ 5 સિક્કા છે, બરાબર, તેમાંથી આ 2 રૂપિયાનો એક જ સિક્કો આપણે લીધો, તો જોજો આ કુલ કેટલા સિક્કા છે? 5. 2 રૂપિયાના કેટલા સિક્કા લીધા આપણે? 2 રૂપિયાના 5 સિક્કા છે, એટલે કુલ સિક્કા નીચે લખાશે. એમાંથી લીધેલો સિક્કો કેટલો લેવાનો છે? 2 રૂપિયાનો એક જ સિક્કો. 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ દેશે? 2 રૂપિયા એટલે 1 સિક્કો લેશો એટલે આવી જશે ને, એટલે 2 રૂપિયા અહીં લખીશું, 1 સિક્કો લખીશું અહીં, તો 1/5 દર્શાવે છે, એવું થયું ને. જુઓ, આવી ગયું બંને રીતે, સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? હવે રૂપિયા અને પૈસાવાળા દાખલામાં જ આગળનો પ્રશ્ન વાંચીએ. 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ? તો 10 રૂપિયા થાય. ચાલો, 5 રૂપિયાના કેટલા સિક્કા લેશું? તો 10 રૂપિયા થશે. જો 5 રૂપિયાનો 1 સિક્કો લેવ તો 5 રૂપિયા કહેવાશે, હે ને? તો 5 રૂપિયાના 2 સિક્કા લઈ દઈ જોઈએ. 5 રૂપિયાના 2 સિક્કા લઈએ તો શું થાય? 5 ને 5 10, એવી રીતના 5ના 2 સિક્કા લઈએ તો 5 2 10 રૂપિયા થશે. થઈ ગયા ને 10 રૂપિયા? આપણે 10 રૂપિયા જોઈતા હતા. તો 5 રૂપિયાના કેટલા સિક્કા લેશું? તો 10 રૂપિયા બનશે. તો 5 રૂપિયાના 2 સિક્કા લઈશું. કેટલા સિક્કા? 2 સિક્કા લઈશું તો 10 રૂપિયા બનશે. 2 સિક્કા જોઈએ, હે ને? ચાલો નેક્સ્ટ, 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? જો 10 રૂપિયા હોય અને એમાંથી આપણે 5 રૂપિયા લેવા હોય તો 5 રૂપિયાને ઉપર લખીએ, અને કુલ કેટલા રૂપિયા છે? 10 રૂપિયા છે, અને તેમાંથી આપણે કેટલા રૂપિયા લીધા? 5 રૂપિયા લીધા, એટલે આપણું શું બોલાશે? 5 દશાંશ, આવું બોલાશે ને. હા, તો એનો અર્થ એવો થાય કે 5 દશાંશને અટીશન શિફ્ટ સ્વરૂપમાં ફેરવવા પડે. કેમ? કારણ કે 5ને 10 વડે ભાગી શકાય છે, તેથી આનો કોઈ અવયવ પડશે નહીં, એટલે 5 એકુ 5 આપણે કરીશું, અને 10ના તો અવયવ પડશે, તો બાજુમાં આપણે અવયવ પાડી, 5 એકુ 5 અને 10ના અવયવ પડશે, 5 2 10, એટલે શું થયું? 5 5 ઉડી ગયા, એટલે શું મળ્યું આપણે? 1/2, શું મળ્યું? 1/3, એટલે કે 5 રૂપિયાએ 10 રૂપિયાનો 1/3મો ભાગ છે. અને બીજી રીતે પણ શોધી શકાય, કેવી રીતના? તો જુઓ, આપણે 5 રૂપિયાના કેટલા સિક્કા લીધેલા? 2 સિક્કા લીધેલા. કેટલા સિક્કા લીધેલા? 2 સિક્કા, એટલે જો 10 રૂપિયા બનાવવા હોય તો આપણે 5 રૂપિયાના 2 સિક્કા લીધેલા, એટલે 2 સિક્કા, અને આપણે જો 5 રૂપિયા લેવા હોય તો કેટલો સિક્કો લેવો પડે? 1 સિક્કો લઈ લેવો પડે ને, તો 1 સિક્કો લઈ લીધો. 2 સિક્કા હોય તો 10 રૂપિયા બનતા હતા, તેમાંથી આપણે 5 રૂપિયા જોઈતા હતા આપણે, એટલે આપણે કેટલો સિક્કો લીધો? 1 સિક્કો લીધો, બરાબર. ફરીથી એકવાર જુઓ, આ 2 સિક્કા એટલે કે 10 રૂપિયા બને છે, 5 5ના 2 સિક્કા એટલે 10 રૂપિયા છે, તેમાંથી મારે 5 રૂપિયા જોઈએ છે, તો હું કેટલા સિક્કા લઈશ? 1 સિક્કો લઈશ ને, તો આ 1 સિક્કો લીધો અને 2 સિક્કા હતા, તેમાંથી 1 સિક્કો લીધો, એટલે શું દર્શાવે છે? 5 રૂપિયાએ 10 રૂપિયાનો 1/3 ભાગ દર્શાવે છે. સમજ પડી? ચાલો, હવે પાના નંબર 66 પરની આપણે એક વાર્તા સ્વરૂપે આપેલું છે તેને જોઈએ, જેમાં ઘણા બધા દાખલાઓ પણ આવે છે. તો જુઓ, વાત કરવામાં આવી છે વૃદ્ધ સ્ત્રીની, અને તેમાં વૃદ્ધ સ્ત્રીએ પોતાનું વસિયતનામું લખ્યું છે.
તેની વાત કરવામાં આવી છે. વસિયતનામું હોય એટલે કે કોઈ જીવતા હોય ત્યારે તે પોતાની મિલકતનો જે ભાગ હોય તે કોઈને કોઈના નામ પર કરવા માંગતા હોય. એટલે કે ધારો કે આટલો મારો એક મકાન છે તો એ મકાન હું મારા મર્યા પછી મારી દીકરીને મળશે. આવું આપણે લખાણ લખાવીએ વકીલ પાસે એને વસિયતનામું કહેવાય. ચાલો તો આ વૃદ્ધ સ્ત્રીએ પણ કંઈક લખાવ્યું છે, આપણે જોઈએ અને શું કહેવા માંગે છે. એક વૃદ્ધ સ્ત્રી હતી, તે તેની 3 પુત્રીઓ સાથે રહેતા હતા અને તેની પાસે 19 ઊંટ હતા. કેટલા ઊંટ હતા? 19 ઊંટ હતા. એક દિવસ તે માંદી પડી, એટલે કે તે માંદા પડ્યા. પુત્રીઓએ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તેના પૂરા પ્રયત્નો કર્યા પરંતુ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં. તેના મૃત્યુ પછી તેની પુત્રીઓએ તેનું લખેલું વસિયતનામું વાંચ્યું. જ્યારે એ મૃત્યુ પામ્યા પછી એમના પુત્રીઓએ શું કર્યું? એમનું વસિયતનામું વાંચ્યું. તેમના વસિયતનામામાં એવું લખવામાં આવ્યું હતું કે મારી સૌથી મોટી પુત્રીનો મારા ઊંટનો 1/3 ભાગ મળશે. સૌથી મોટી છોકરી છે તેને ઊંટનો કેટલામો ભાગ મળશે? 1/3 ભાગ મળશે. મારી બીજી પુત્રીને મારા ઊંટનો, એટલે એની પાસે જેટલા ઊંટ હતા, કેટલા ઊંટ હતા? 19. આ 19 ઊંટનો 1/3 ભાગ સૌથી મોટી છોકરીને અને બીજી પુત્રીને મારા ઊંટનો 1/4 ભાગ મળશે. અને મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો 1/5 ભાગ મળશે. પણ મારા ઊંટનો એટલે કેટલા ઊંટ? એમના કયા ઊંટ હતા? એમના ઊંટ હતા 19. એ એમના ઊંટ હતા. એટલે આ ઊંટની એ વાત કરતા હતા કે મારા જે 19 ઊંટ છે તેનો 1/3, 1/4 અને 1/5 ભાગ મારી આ છોકરીઓને મળશે. જેને જે કીધો છે એટલો ભાગ મળશે. ચાલો તો આપણે ગણતરી કરીએ કે સૌથી મોટી પુત્રીને કેટલો આવશે, બીજી પુત્રીને કેટલો મળશે અને ત્રીજી પુત્રીને કેટલો ભાગ મળશે. ચાલો તો હવે આપણે ગણતરી કરીએ.